છે કોરોના મહામારીના છેલ્લા બે વર્ષે નવરાત્રી યોજાઈ નથી ત્યારે આ વર્ષે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઇન સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે નવરાત્રી શરૂ થઈ છે કોઈ પણ પાર્ટી પ્લોટ કે ક્લબમાં નવરાત્રીને મંજૂરી અપાઈ નથી જે પણ વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે માત્ર તેમને જ શેરી ગરબામાં પ્રવેશ આપવામાં આવશે નવરાત્રિને મંજૂરી મળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગરબા ફક્ત શેરીમાં જ યોજાવાના છે તેમ છતાં લોકો ગરબે ઘૂમવા માટે તૈયાર છે જેની તૈયારીના ભાગરૂપે તેઓ બજારોમાં ખરીદીઓ કરતા નજરે પડી રહ્યા છે મહિલાઓમાં તો નવરાત્રીનો ઉત્સાહ અલગ જ હોય છે મહિલાઓ ઉત્સાહ ભેર રંગબેરંગી ચણિયા ચોળીઓ ખરીદી રહી છે બે વર્ષથી એમ લાગતું હતું કે અમે શું કરતા હતા આખી જિંદગીની કમાણી એકદમ અહેસાસ થઈ ગયો કારણ કે આખી મૂડી ખાલી થઈ ગયેલી આટલા વર્ષ કમાણીની આખી મૂડી ખાલી ગઈ અને પછી એવું બી લાગતું હતું કે જિંદગીની ગાડી ધંધો ફરી પાટે ક્યારે ચડશે ક્યારે પૈસાની થોડી છૂટછાટ થશે પણ ગઈ સાલ અમે લોકોએ ખોલ્યું હતું પણ બિલકુલ ધંધો નહીં ચાલ્યો અને આ સાલ અમારે અમે લોકો ગણતરી નથી રાખી ચાલશે કે નહીં ચાલે કારણ કે અમારા પાર્ટી પ્લોટોમાં ગરબા નથી પરમિશન નથી આપી અને શેરી ગરબાની અમારે બિલકુલ ગરાગી નથી હોતી કારણ કે નાના બાળકો જ લઈ જાય છે અને પાર્ટી પ્લોટના હિસાબે જ અમારો ધંધો ચાલે છે એટલે એ ફરી આ ફટકો હતો એટલે અમે લોકો કોઈ તૈયારી નથી કરી

છેલ્લા બે વર્ષથી ચણિયાચોળી જ્વેલરી અને દાંડિયા બનાવનાર વેપારીઓના ધંધામાં ભારે ખોટ આવી હતી વેપારીઓની સાથે જોડાયેલા અન્ય કારીગરોની જેમ કે ચણિયાચોળી બનાવનારા દાંડિયા બનાવનારા કે પછી ઓક્સોડાઈઝની જ્વેલરી બનાવનારા તમામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેના વર્ષે તમામ કારીગરોને પણ કામ મળી ગયું છે અને વેપારીઓને પણ રાહત મળી છે લોકો ખરીદી કરવા માટે બજારમાં આવી રહ્યા છે ત્યારે નવી નવી વેરાયટીઝ પણ માર્કેટમાં જોવા મળી રહી છે પવિત્ર નવલા નોરતાનો પ્રારંભ થવા પામ્યો છે ત્યારે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા લઈને ખોડલધામ કાગળ